ધોરણ છ વિષય ઇંગ્લિશ પાઠ એક મો જો ઘરે શીખીએ મિત્રો સમીર તેના પિતાજી સાથે પોતાની શાળા વિશે વાત કરતો હતો તેની વાતો નીચે લખી છે પણ ભૂલથી કોણ કોણે શું કહ્યું છે તે એકસાથે લખાઈ ગયું છે તમારે સમીર જે વાક્ય બોલતો હશે તે અનુમાન કરી તેની નીચે લીટી દોરવાની છે મારી શાળામાં આજે નવું વોટર કુલર લગાવવામાં આવ્યું અરે વાહ અમારા જમાનામાં તો પાણી પીવા માટે નિશાળમાં માટલા ભરતા હતા જેથી ઠંડુ પાણી મળી રહે તમારા સમયમાં શાળાએ જવા માટે તમે કેવી રીતે જતા અમારી શાળામાં તો બાજુના ગામમાં હતી અને અમે તો ચાલીને જતા અમારી શાળા તો નજીક છે અને અમે સાયકલ લઈને જઈએ છીએ અમારી શાળામાં બે જ ઓરડા હતા અમારી શાળામાં તો આઠ ઓરડા છે અને રમતનું મેદાન પણ છે અમારી શાળામાં વર્ગખંડમાં પંખા પણ છે અમારા જમાનામાં તો ઝાડની નીચે ભણવાની મજા આવતી દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે નહીં હવે આ જ લખાણ નીચે અંગ્રેજીમાં આપેલું છે તેમાં પણ તમારે સમીર શું શું બોલે છે અને તેના પિતાજી શું શું બોલે છે તે જુદું પાડવાનું છે ટુ ડે ઇન માય સ્કૂલ વોટર કુલર વોઝ સેટઅપ ગ્રેટ ઇન અવર ડેઝ વી યુસ્ટ ટુ ફિલ વોટર ઇન અર્ધન પોટ્સ સો વી કુડ હેવ કોલ્ડ વોટર ઇફ યોર ડેઝ સોરી ઇન યોર ડેઝ હાઉ યુ ડીડ યુ ડુ ગો ટુ સ્કૂલ our school was in the nearby village. we used to go by walk. oh, our school is so near and we go to the school by cycle. our school had only two classrooms. in our, cl in our school there are eight classrooms and a playground too. in our classroom there are fans as well. we used to sit. ધ ટ્રીઝ હમ હાઉ ફાસ્ટ ધ વર્લ્ડ ઇઝ ચેન્જિંગ નો હવે અહીંયા આપણે સમીર શું બોલે છે અને એના પિતાજી ફાધર એ શું બોલે છે એ બંનેના વાક્યોને અલગ કરવાના છે પેલું જ વાક્ય જે છે ટુ ડે ઇન માય સ્કૂલ વોટર કુલર વો સેટઅપ એ જે વાક્ય છે એ સમીર બોલે છે તો એમાં આપણે લખવાનું છે સમીર સેઝ ટુ ડે ઇન માય સ્કૂલ વોટર કુલર વો સેટઅપ પછી બીજું જે વાક્ય છે ગ્રેટ ઇન અવર ડેઝ વી યસ્ટ ટુ ફિલ વોટર ઇન અર્ધન પોટ્સ સો વી કુડ હેવ કોલ્ડ વોટર એ આપણે વાક્ય એના પિતાજી બોલે છે માટે એના પિતાજીના તો માય ફાધર ફાધર સે ઇઝ ગ્રેટ ઇન અવર ડેઝ વીએસ્ટ ટુ ફિલ વોટર ઇન અર્ધન પોટ્સ સો વી કુડ હેવ કોલ્ડ વોટર હવે સમીર બોલે છે ઇન યોર ડેઝ હાઉ ડીડ યુ ગો ટુ સ્કૂલ ફાધર હવે અહીંયા બોલે છે અવર સ્કૂલ વોઝ ઇન ધ નિયર બાય વિલેજ વી યુઝ ટુ ગો બાય વોક હવે સમીર બોલે છે પછીનું વાક્ય સમીરનું આવશે ઓ અવર સ્કૂલ ઇઝ સો નિયર એન્ડ વી ગો ટુ ધ સ્કૂલ બાય સાયકલ હવે ફાધર ફાધર સેસ એમાં પછીનું સેન્ટેન્સ આવશે અવર સ્કૂલ હેડ ઓનલી ટુ ક્લાસરૂમ્સ સમીર સેસ ઇન અવર સ્કૂલ ધેર આર એટ ક્લાસરૂમ્સ એન્ડ અ પ્લે ગ્રાઉન્ડ ટુ ઇન અવર ક્લાસરૂમ ધેર આર ફેન્સ એઝ વેલ પછીના પેજ ઉપર વીસ્ટ ટુ સીટ અંડર ધ ટ્રેઝ સમીર સેસ હમ છેલ્લું વાક્ય હમ હાઉ ફાસ્ટ ધ વર્લ્ડ ઇઝ ચેન્જિંગ હવે વિચારો તમે કેવી રીતે નક્કી નક્કી કર્યું કે વિધાન કોણ બોલે છે જે શબ્દો દ્વારા તમને ખબર પડી હોય તે શબ્દ નીચે લખો હવે જે સમીર જે બોલે છે એમાં મોટે ભાગે આપણને વર્તમાન કાળ મળે છે તો પહેલું અહીંયા જોઈએ પહેલાં સેન્ટેન્સમાં ટુ ડે છે તો એ શબ્દ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ વાક્ય સમીર બોલ્યો હશે બીજું જે વાક્ય છે એમાં યસ્ડ શબ્દનો ઉપયોગ થયો છે તો ભૂતકાળ છે એમાં પણ આપણને ખ્યાલ આવશે પછી શબ્દો છે ત્રીજામાં ઇઝ વાપરેલું છે પાંચમા સેન્ટેન્સમાં આર છે સાતમા સેન્ટેન્સમાં ઇઝ છે પછી ઇન યોર ડેઝ તો એ શબ્દો ઉપરથી આપણને ખ્યાલ આવશે કે સમીરના વાક્યો છે અને ઇન અવર ડેઝ યુઝડ અને વોસ ટુ બીનું ભૂતકાળનું રૂપ છે વોસ અને હેડ આવા શબ્દો ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ભૂતકાળના શબ્દો છે તો એમાંથી આપણને એના પિતા બોલ્યા હશે એ આપણને ખ્યાલ આવે હવે નીચે કેટલાક વાક્યો આપેલા છે તે વાંચો કેટલાક વાક્યોમાં નાવ લખ્યું છે જ્યારે કેટલાક વાક્યોમાં બિફોર લખ્યું છે તે જુઓ કેટલાક વાક્યોમાં તે લખવાનું રહી ગયું છે તેમાં તમે લખો ફર્સ્ટ સેન્ટેન્સ પહેલું છે આઈ એમ ગોઈંગ ટુ ધ સ્કૂલ તો અહીંયા ટુ બી નું રૂપ છે એમ એમ ઇઝ આર તો અહીંયા એમ આપેલું છે તો અહીંયા આપણને ખ્યાલ આવે કે આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે માટે નાવ આવશે એની અંદર લખેલું છે સેકન્ડ સેન્ટેન્સ માય ફાધર વોઝ અ ફૂટબોલ પ્લેયર તો અહીંયા ટુ બીનું ભૂતકાળનું રૂપ આપેલું છે તો એના ઉપરથી ખ્યાલ આવશે માટે એમાં આપણે બિફોર લખવાનું છે બિફોર આપેલું છે ત્રીજું સેન્ટેન્સ વી ડીડ નોટ રીડ ઇંગ્લિશ ઇન ગ્રેડ ફોર તો એમાં ડીડ ઉપરથી આપણને ખ્યાલ આવશે ભૂતકાળ છે માટે આપણે ચોથું સેન્ટેન્સ વી કેન રીડ ઇંગ્લિશ નાવ તો ઓલરેડી એની અંદર નાવ આપેલું છે આપણે એમાં નાવ લખવાનું છે વર્તમાન કાળનું વાક્ય છે પાંચમું વાક્ય ટુ ડે ઇટ રેઇન્ડ હેવેલી ઇન માય વિલેજ તો ઇટ રેઇન્ડ રેઇન્ડ જે છે એ ભૂતકાળનું રૂપ આપેલું છે માટે આપણે એમાં બિફોર ઓલરેડી આપેલું છે છઠ્ઠું વાક્ય આઈ એમ ઇટિંગ તો એમ એમ છે 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 મતલબ ટુ રૂપ તો એમાં પણ આપણે નાવ લખશું વર્તમાન કાળનું ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે સાતમું વાક્ય માય મધર સ્કોર્ડ હંડ્રેડ માર્ક્સ ઇન ઇંગ્લિશ વેન સી વોસ ઇન સિક્સ્થ સ્ટાન્ડર્ડ સિક્સ્થ ગ્રેડ તો એમાં પણ આપણે જોઈ શકીએ કે સ્કોર્ડ શબ્દ છે મતલબ એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે અને પાછળના વાક્ય પણ વોઝ આપેલું છે ટુ બીનું ભૂતકાળનું રૂપ આપેલું છે માટે એમાં પણ આપણે બિફોર લખીશું આઠમું વાક્ય છે ઇન્ડિયા વોન ધ વર્લ્ડ કપ ઇન ક્રિકેટ ઇન ધ યર ટુ થાઉઝન્ડ ઇલેવન તો એમાં પણ વિન ડબલ્યુ આઈ આઈ એન વિનનું ભૂતકાળનું રૂપ આપેલું છે ક્રિયાપદનું માટે એમાં પણ આપણે બિફોર લખીશું નવમું સેન્ટેન્સ છે ફાર્મર્સ યુસ્ટ ટુ યુઝ બુલો કાર્ડ્સ ઇન ધેર ફાર્મ્સ તો યુસ્ટ અહીંયા શબ્દ આપેલો છે અહીંયા પણ ભૂતકાળ દેખાડે છે માટે આપણે બિફોર લખીશું દસમું વાક્ય છે ડ્યુ ટુ કોવિડ નાઇન્ટીન પેન્ડેમિક વી આર નોટ ગોઈંગ ટુ સ્કૂલ તો અહીંયા પણ આપણે જોઈ શકીએ ટુ બીનું રૂપ છે આર અને ગોઈંગ ક્રિયાપદને આઈએનજી છે ચાલુ વર્તમાન કાળ છે તો અહીંયા પણ આપણને ખ્યાલ આવે કે આપણે અહીંયા નાવ લખવાનું છે અગિયારમું સેન્ટેન્સ ધીસ યર્સ જગન્નાથ રાત રથયાત્રા ઇઝ કેન્સલ્ડ તો અહીંયા પણ ઇઝ આપેલું છે એના ઉપરથી ખ્યાલ આવશે વર્તમાન કાળ છે માટે એમાં પણ આપણે નાવ લખશું ઇન્ડિયા બારમું વાક્ય ઇન્ડિયા ગોટ ઇટ્સ ઇન્ડિપેન્ડન્સ ઇન ધ યર નાઇન્ટીન ફોર્ટી સેવન તો ગોટ ગેટ નું ભૂતકાળનું રૂપ છે માટે અહીંયા પણ આપણે બિફોર લખવાનું છે થેન્ક યુ